नमस्कार, आपणे त्रिकोणनी समरूपता अने एना थोड़ाक प्रमेयो जोया। हवे आगळ आपणे वात करवी छे त्रिकोणनी समरूपतानो सिद्धांत, एटले के फरीवार त्रिकोणनी समरूपतानी व्याख्या समझी लईए। त्रिकोण एबीसी अने त्रिकोण डीईएफ मां खूणो ए एकरूप डी, खूणो बी एकरूप ई, खूणो सी एकरूप एफ अने ए बी बाजू छेदमा डी बराबर बी सी छेदमा ई एफ बराबर सी ए छेदमा एफ टी, तो त्रिकोण ए बी सी ने त्रिकोण डी ई एफ समरूप छे। अहीं तमे जोशो के ए ने संगत डी, एटले पहलो क्रम जे छे ई ए नी साथे डी आप्यो छे, बी नी साथे ई छे अने सी नी साथे एफ छे। बाजुओ पण તે પ્રમાણે ક્રમમાં મળતી આવે છે, પ્રથમ બે અક્ષર એ બી અને ડી એફમાંથી પ્રથમ બે અક્ષર ડીઈનો ગુણોત્તર, બીજા અને ત્રીજા અક્ષર છે બીસી અને આમાં બીજા ત્રિકોણમાં પણ ઈ એફ છે, પહેલા ત્રિકોણમાં પહેલો અને ત્રીજો અક્ષર એ સી એટલે કે સી એ અને એફ ડી ત્રીજો અને પહેલો અક્ષર, આ રીતે આ ત્રિકોણ સમરૂપ છે। એટલે કે બે શરત છે, અનુરૂપ ખૂણા એક સમાન અને અનુરૂપ બાજુઓ છે સમપ્રમાણમાં। આ ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત છે, એ આપણે અગાઉ પણ જોયેલું છે। હવે એ ને સંગત ડી, બી ને સંગત ઈ તથા સી ને સંગત એફ છે, માટે આપણે ત્રિકોણ એબીસી ડીઈ એફ લખીશું। તેમજ આ જે સંગતતા છે તેના બદલે બી એ સી ત્રિકોણ બી એ સી સમરૂપ ત્રિકોણ ઈડીએફ લખી શકાય। શા માટે? કારણ કે તમે જોશો કે પહેલો અક્ષર બીજી જે સંગતતા લખી છે એમાં બી ને સંગત ઈ છે, તો ઉપર જે આપણે ત્રણ સંગતતા લીધી છે એને સંગત ડી, બી ને સંગત ઈ તથા સી ને સંગત ઈ, એનું પાલન થાય છે। બી ને સંગત ઈ પહેલો ક્રમ, એ ને સંગત ડી એ પણ બરાબર છે, સી ને સંગત એફ એ પણ બરાબર છે। તો આ બે સંગતતા છે એ બી સી ડી એફ અથવા બી એ સી ઈ ડી એફ એમ લખી શકાય, પરંતુ ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ ઈ ડી એફ અને ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ એફ ઈ ડી ન લખી શકાય। કારણ કે જો આ લખીએ તો એનો ક્રમ જોવા જઈએ તો એ ની સાથે ઈ, પણ અહીં તો બી ની સાથે ઈ સંગત સમાન આપેલું છે, તો એવી જ રીતે નીચે પણ એ ની સાથે એફ, તો એ પણ ખોટું છે, તો આ બે સંગતતા ન લખી શકાય। એટલે આનો ક્રમ છે એ ખૂબ જ મહત્વનો છે, અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એ સમાન, બે શરતો, પણ એમાં અનુરૂપ એટલે એનો ક્રમ મહત્વનો છે। હવે આપણે ત્રિકોણોની સમરૂપતા માટે ખૂણાઓ અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં, એટલે એનો ગુણોત્તર સરખો, એટલે કે કુલ છ જોડની શરતો છે, ત્રણ ખૂણા અને ત્રણ બાજુ, તો તેના કરતાં ઓછી કોઈ શરત હોય આપેલી હોય તો એ ત્રિકોણ સમરૂપ બને કે કેમ, તો એ હવે પછીના પ્રમેયોમાં આપણે જોવાનું છે। પ્રમેય 6.3 આપણે લઈએ તો ખૂ 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 ખૂણો ખૂણો ખૂણો, એટલે કે ત્રણ ખૂણાની જોડ સમાન હોય, જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય, અથવા બાજુઓ સમપ્રમાણમાં હોય ને તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે। ટૂંકમાં બંને શરત ન આપેલી હોય, ખૂણા સમાન અને બાજુઓ સમપ્રમાણમાં, પણ પ્રમેય એમ કહે છે ખૂ 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 ખૂણો 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 પ્રમેય, કે જો ફક્ત ત્રણ જોડ અનુરૂપ ખૂણા જ સમાન હોય તો બાજુઓ પણ સમાન થાય અનુરૂપ, અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે। તો હવે આપણે સાબિતી લઈએ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ આપણે લીધા છે, એમાં આપણને આપેલું છે ખૂણો એ એકરૂપ ડી, બી એકરૂપ ઈ અને સી એકરૂપ એફ। હવે આપણે એમ સાબિત કરવું છે કે એના જે બાજુઓનો ગુણોત્તર છે એ બીના છેદમાં ડી
बीसी छेद में ईएफ और एसी छेद में डीएफ एटले खूणाओ तो आपेला छे पण जो बाजुओ समप्रमाण में साबित करिए तो बंने शरतोनुं पालन थाय अने तेथी समरूप थाय। हवे आपणे थोड़ी रचना करवानी छे साबिती माटे। हवे ए बी ना जेटला मापनुं डीई उपर आपणे पी बिंदु ए बी ना मापनुं डी ए बी बराबर डीपी थाय अथवा डीपी बराबर ए बी थाय ने डीक्यू बराबर एसी थाय तेवा आपणे पी ने क्यू बिंदु लेवाना छे। अहीं आपणे स्वीकारी लेशुं के ए बी अने डी नो गुणोत्तर लेस देन वन एटले के ए बी नानुं छे अने डीई छे ई मोटुं छे। एवी रीते एसी नानुं छे माप अने डीएफ छे एटले के एसी ए बी छेदमां डीई अने एसी छेदमां डीएफ गुणोत्तर एक करता नानो छे। तो आपणे वधु लंबाईना रेखाखंड उपर नानी लंबाईनुं माप लई शकीए। हवे त्रिकोण ए बी सी अने त्रिकोण डीपी क्यूनी वात करिए तो ई बंने एकरूप थशे। नीचे लखेलू छे बाखूबा पूर्वधारणा शा माटे के एकरूपता त्रिकोणोनी एकरूपतानी शरतोमां एक बाखूबा पूर्वधारणा आपणे तमे भणी गया छो के बे बाखूबा बाजु खूणो बाजु बे बाजुनी जोड़ समान होय अने अंतर्गत खूणो ई बाजुओनी वच्चेनो अंतर्गत खूणो समान होय तो बे त्रिकोणो एकरूप थाय। अहीं पण एज पूर्वधारणानो उपयोग करीने त्रिकोण ए बी सी ने डी पी क्यू एकरूप कही शकीए। शा माटे? कारण के खूणो ए अने डी ए तो आपणे आपेलुं ज छे। कारण के त्रणेय खूणाओनी जोड़ सरखी आपेली छे एमां ए ने डी आपणे लई शकीए। डीपी बराबर ए बी आपणे रचना करीने लीधो पी ने क्यू बिंदु एटले डीपी बराबर ए बी अने डी क्यू बराबर ए सी दोरो ने माटे त्रिकोण ए बी सी डीपी क्यू में बे बिंदुओनी जोड़ ए बी बराबर डीपी अने ए सी बराबर डी क्यू अने वच्चेना अंतर्गत खूणा ए समान डी छे एटले बाखूबा पूर्वधारणा प्रमाणे जे नवो त्रिकोण डीपी क्यू छे त्रिकोण ए बी सी ने एकरूप थाय। एटले के पी क्यू जोड़वाथी त्रिकोण ए बी सी अने डीपी क्यू एकरूप मळे। एकरूप थाय एटले शुं थाय? एमना अनुरूप खूणा अने अनुरूप बाजुओ समान थाय। आपणे जेनो उपयोग करवो छे ए बी बी अने पी खूणानी वात करीए के बी ने पी खूणो शा माटे? ए ने डी तो आपेलो छे, बी ने पी समान थाय, सी ने क्यू समान थाय, पण आपणे बी ने पी नो उपयोग करवो छे तो ए अहींया आपणे बी पी अने ई छे ए आपणने आपेलो छे बी नी साथे एटले आ त्रणे भेगू करिए तो खूणो बी समान खूणो पी समान खूणो ई थाय। कारण के ए ने बी छे ए ई ने समान छे एम आपणे आपेलું છે અને ખૂણા ખૂ 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 આપણે ઉપયોગ કરીએ છીએ અને બી છે એ પી ને સમાન છે એ અહીંયા એકરૂપ બંને ત્રિકોણો જે નવો ત્રિકોણ બન્યો એ એકરૂપ છે એમ બતાવ્યું એટલે બી ને પી સમાન છે તેથી એટલે બી બરાબર ખૂણો બી બરાબર ખૂણો પી બરાબર ખૂણો ઈ થાય અને તેથી ત્રિકોણ ડીઈ એફમાં ખૂણો પી અને ઈ સમાન થાય તો તમે જોશો કે પી ને ઈ ખૂણા બને છે એ અનુકોણની જોડ છે। હવે જો અનુકોણની જોડ હોય તો ઈ સમાન હોય તો જે રેખાઓ છે એ સમાંતર હોય એટલે પી ક્યુ સમાંતર ઈ એફ થાય। હવે પી ક્યુ સમાંતર ઈ એફ થાય એટલે ડીપી અને પી નો ગુણોત્તર એ ડી ક્યુ ને ક્યુ એફના ગુણોત્તર જેટલો થાય। શા માટે? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય। જો કોઈ રેખા છે એ ત્રિકોણની એક બાજુને સમાંતર અને બીજી બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો તેને સમાન ગુણોત્તરોમાં વિભાજન કરે છે તેના રેખાખંડો। તો તેથી આપણે ડીપી બરાબર પી ડીપી છેદમાં પી બરાબર ડીક્યુ છેદમાં ક્યુ એફ લખી શકીએ। હવે તેનાથી ઉલટો એનો ઉલટાવીએ જો તો પીઈ છેદમાં ડીપી અને ક્યુ એફ છેદમાં ડીક્યુ લખી શકીએ। હવે બંને બાજુ એક ઉમેરીએ, બંને બાજુ એક ઉમેરતા પીઈ વત્તા ડીપી વત્તા એક
અને QF વત્તા DQ વત્તા 1 તો શું પરિણામ મળે એ આપણે જોઈએ. ડાબી બાજુ DP નો લસાઅ લેશું તો નીચે DP આવશે, P વત્તા 1 ને DP ગુણાશે એટલે વત્તા DP. જમણી બાજુ DQ નો લસાઅ લઈ તો QF એમનેમ અને વત્તા 1 ને DQ ગુણીએ એટલે વત્તા DQ. હવે આકૃતિમાં તમે જુઓ P વત્તા DP, P વત્તા DP છે એ DE થશે અને QF વત્તા DQ એ DF થશે. તો એ પછીના સ્ટેપમાં લખ્યું છે એટલે DE છેદમાં DP બરાબર DF છેદમાં DQ આપણને મળ્યું. હવે એને ફરી વખત ઉલટાવીએ તો DP ના છેદમાં DE બરાબર DQ ના છેદમાં DF મળે. એ ગુણોત્તરને ઉલટાવીએ તો એ પરિણામ મળે. હવે DPની DP બરાબર AB લીધેલું છે અને DQ બરાબર AC લીધેલું છે એટલે ફરી વખત એનો ઉપયોગ કરીએ તો DPની જગ્યાએ AB મૂકી શકાય અને DQની જગ્યાએ AC મૂકી શકાય. તો આપણને પરિણામ મળ્યું છે AB છેદમાં D, AC છેદમાં DF. એ જ રીતે જેવી રીતે આપણે P અને Q બે બિંદુ લીધા એવી રીતે આપણે બીજું પરિણામ જો AB છેદમાં DE બરાબર BC છેદમાં EF મેળવવું હોય તો P ને Q ની જેમ DE અને EF પણ આવા બિંદુ લઈને આ બીજું પરિણામ પણ આપણે મેળવી શકીએ. AB છેદમાં DE બરાબર BC છેદમાં EF પરિણામ પણ મેળવી શકીએ. તો આગળનું પરિણામ અને આ AB છેદમાં DE બરાબર AC છેદમાં DF અને બીજું પરિણામ AB છેદમાં DE બરાબર BC છેદમાં EF એનો ઉપયોગ કરીને આપણને આ ત્રણ ગુણોત્તર સમાન મળે માટે AB છેદમાં DE બરાબર BC છેદમાં EF બરાબર AC છેદમાં DF. એટલે આપણે એમ સાબિત કરવું હતું કે જો ત્રણ ખૂણાની જોડ સમાન આપેલી હોય, ખૂણો 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 ખૂ ખૂ ખૂ, તો બાજુઓ પણ ના માપ પણ સમાન થાય એ આપણે બતાવ્યું અને બાજુઓના માપ સમાન થાય એટલે બંને ત્રિકોણ છે એ સમરૂપ થાય. એટલે આ પ્રમેયમાં આપણે એમ જોયું કે ત્રિકોણ સમરૂપ થવા માટે જે બે શરત છે, અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન, તેમાં ફક્ત ખૂણો 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 શરત આપેલી હોય તો પણ એ બાજુઓ સમપ્રમાણમાં થાય અને એટલે જ એ ત્રિકોણો સમરૂપ થાય. હવે આપણે ખૂણો 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 શરત તો જોઈ પણ તેના કરતાં પણ હજી ઓછી શરતથી આપણે બે ત્રિકોણ સમરૂપ થાય કે નહીં તેની વાત કરવી છે. ફક્ત ખૂણાની બે જોડ આપેલી હોય, ખૂણો ખૂણો બે જ ખૂણા આપેલા હોય તો પણ એ બે ત્રિકોણો સમરૂપ છે. જો કોઈ ત્રિકોણના બે ખૂણા અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે એ ખૂખું શરત છે. હવે આ છે એની સાબિતી છે એ ખૂબ સહેલી છે. શા માટે? કદાચ આ ખૂખું ખૂખું પ્રમેયનું ઉપપ્રમેય પણ કહી શકાય કારણ કે આપણે આગળના પ્રમેયમાં જોયું ખૂણા 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 ખૂખું ખૂ પ્રમેયમાં કે જો ત્રણેય જોડ અનુરૂપ ત્રણેય ખૂણા સમાન હોય તો ત્રિકોણો સમરૂપ હોય. હવે ખૂખું એટલે બે જ ખૂણા જો સમાન હોય, બે જ ખૂણા સમાન હોય તો આપણે એ સમરૂપ થાય કે નહીં. હવે ધારો કે આપણે બે બંને ત્રિકોણમાં જે ખૂણા બે ખૂણા સમાન છે એમાં એકનું માપ x છે અને બીજાનું માપ y છે એમ આપણે જો જોઈએ તો ત્રીજી જોડ જે છે એ સ્વયંભૂ સમાન થઈ શકે કારણ કે ત્રિકોણના ખૂણાનો સરવાળો 180 છે. તો પહેલા ત્રિકોણમાં x અને y, બીજા ત્રિકોણમાં x અને y એ સમાન જોડ છે. તો પહેલા ત્રિકોણમાં ત્રીજો ખૂણો શોધવો હોય તો 180 ઓછા x પ્લસ y થાય, બીજા ત્રિકોણમાં પણ 180 ઓછા x પ્લસ y થઈ શકે. એટલે ત્રીજી જોડ સ્વયંભૂ જો બે જોડ આપેલી હોય સમાન તો ત્રીજી જોડ છે એ સ્વયંભૂ એ પરિણામ ઉપરથી જ તે આપણને મળી શકે ત્રીજી જોડ. અને તેથી ખૂ 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 પ્રમેયથી
ए पाछा समरूप थाय। एटले टूंकमां जो खूणानी बे जोड़ अनुरूप खूणानी बे जोड़ समान आपेली होय तो पण त्रिकोण समरूप थाय। एटले आपणे बे शरत अत्यारे जोई, खू 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 अने खू खू शरत। त्रण खूणानी जोड़ समान आपेली होय के बे खूणानी जोड़ समान आपेली होय तो बंने त्रिकोणों छे समरूप थाय। हवे बीजी एक शरत आपणे लेवी छे, बा 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 बा, त्रण बाजू 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 बाजू। एटले के आगळना 6.3 प्रमेयमां जेम त्रण खूणानी वात हती, एटले के त्रण अनुरूप खूणा एकरूप होय तो बाजुओ समप्रमाणमां थाय अने तेथी त्रिकोणो समरूप थाय। आ प्रमेयमां तेनाथी उलटू छे, बाजू त्रणेय बाजुओनी जोड छे, अनुरूप बाजुओनी जोड એનો ગુણોત્તર છે એ સમપ્રમાણમાં હોય, એટલે કે ગુણોત્તરો સમાન હોય, બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે કે ગુણોત્તરો સમાન હોય તો તેના અનુરૂપ ખૂણા સમાન હોય અને તેથી બે ત્રિકોણો સમરૂપ હોય। એટલે એક શરત આપણને આપેલી હોય તો બીજી શરત આપણે ખૂણાની શરત આપી હોય તો બાજુઓ છે એ સમપ્રમાણમાં સાબિત કરવા પડે, બાજુઓ છે એ સમપ્રમાણમાં આપેલી હોય તો ખૂણા અનુરૂપ ખૂણા સમાન સાબિત કરીએ એટલે ત્રિકોણો સમરૂપ થઈ જાય। આ પ્રમેયમાં આપણે ત્રણેય અનુરૂપ ખૂણા છે સાબિત કરવા છે, બાજુઓ સમપ્રમાણમાં આપેલી છે। હવે તેના માટે ફરી વખત આગળના પ્રમેયમાં 6.3ના પ્રમેયમાં જે સાબિતીમાં જે રચનાનો ઉપયોગ કર્યો હતો એવી જ રીતે આમાં પણ એ જ આપણે કરીશું। બે ત્રિકોણો એબીસી ને ડીઈએફમાં આપણે આપણને જે આપેલું છે પરિણામ એ બી છેદમાં ડી, બી સી છેદમાં ઈ એફ, સી એ છેદમાં એફ ડી પરિણામ લઈને આ પરિણામ સાબિત કરી શકાય। હવે ફરી વખત આપણે એ બીના છેદમાં ડી ગુણોત્તર છે એ લેસ ધેન 1, બી સીના છેદમાં ઈ એફ અને એ સીના છેદમાં ડી એફ, એટલે કે પહેલા ત્રિકોણ કરતાં બીજાના માપ છે એ મોટા આપણે લીધા છે। જો બીજા ત્રિકોણના ગ્રેટર ધેન 1 હોય તો પહેલા ત્રિકોણમાં આ રીતે P ને Q બિંદુ લઈ શકાય, એટલે કોઈ એક વિકલ્પમાં આપણે આ સાબિતી આપીએ છીએ। હવે આગળના પ્રમેયની જેમ P ને Q એવા બિંદુ લેવા છે, ABના અંતર જેટલા, AB બરાબર DP અને AC બરાબર DQ થાય એવા દોરવાના છે, તથા PQ જોડવાનું છે, PQ રેખાખંડ। અહીં સ્પષ્ટ છે કે DPના છેદમાં PE બરાબર ડીક્યુના છેદમાં ક્યુ એફ, આ ગુણોત્તર શા માટે સમાન છે, સ્પષ્ટ એટલે શા માટે એ ગુણોત્તર સમાન છે, તો સૌથી પહેલાં આપણે ડીપી બરાબર એ બી લીધું છે અને ડીક્યુ બરાબર એ સી લીધું છે। હવે આપણને એ ગુણોત્તર તો આપેલો છે કે એ બીના છેદમાં ડીઈ અને બી એ સીના છેદમાં ડી એફ, પરંતુ જો એ બીની જગ્યાએ ડીપી મૂકીએ તો એ બી છેદમાં ડીઈ બરાબર એ સી છેદમાં ડી એફ ને બદલે આપણે એ બીની જગ્યાએ ડીપી પણ વાપરી શકીએ, ડીપીના છેદમાં ડીઈ બરાબર ડીક્યુના છેદમાં ડી એફ થાય, અને જો ડીપીના છેદમાં ડીઈ અને ડીક્યુના છેદમાં ડી એફ થાય તો એના ઉપરથી ડીપી છેદમાં પીઈ અને ડીક્યુ છેદમાં ક્યુ એફ એ થોડુંક સાદુરૂપ આપીને પછી એ પરિણામ પણ મેળવી શકે, એટલા માટે એ સ્પષ્ટ છે કે ડીપીના છેદમાં પી અને ડીક્યુના છેદમાં ક્યુ એફ। હવે આ ગુણોત્તર સમાન હોય તો પીક્યુ જ એ બાજુ છે એ ઈ એફને સમાંતર થાય, શા માટે, કારણ કે આપણે પ્રમેય 6.2માં જોયું હતું સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય કે જો સમાન ગુણોત્તરમાં કોઈ રેખા બે બાજુઓને વિભાજન કરતી હોય તો તે રેખા છે એ ત્રીજી બાજુને સમાંતર હોય, એ પ્રમેયનો ઉપયોગ કરીને અહીં કહી શકાય કે એ સમાંતર છે। હવે તેથી પીક્યુ છે એ ઈએફને આપણે સમાંતર સાબિત કર્યું, એટલે શું થાય, ખૂણો પી છે ઈ ખૂણાને સમાન થાય, ખૂણો ક્યુ છે એ એફ ખૂણાને સમાન થાય, શા માટે પરિણામ એ લઈ શકીએ, કારણ કે સમાંતર હોય તો અનુકોણની જોડ છે
એ પી ક્યુ ઈ એફને સમાંતર છે, પી અને ઈ અનુકોણ છે, ક્યુ અને એફ અનુકોણ છે, તો એ ખૂણા સરખા થાય. હવે પી અને ઈ ખૂણો અને ક્યુ અને એફ ખૂણો એ બે ખૂણાની જોડ છે એ સમાન છે, તેથી આપણે ડીપી ક્યુ ત્રિકોણ અને ડીઈ એફની વાત કરીએ તો એ ખૂખું શરત પ્રમાણે સમરૂપ થાય, અને ખૂખું શરત પ્રમાણે જો સમરૂપ થાય તો એના બાજુઓનો ગુણોત્તર પણ સમાન થાય. તો તેના માટે આપણે આ એનો ઉપયોગ કરવાથી આ ખૂખું શરતનો ઉપયોગ કરવાથી ડીપી છેદમાં ડીઈ, ડીક્યુ છેદમાં ડીએફ અને પીક્યુ છેદમાં ઈએફ ખૂખું શરતથી ઈ પરિણામ મળી શકે. હવે પરંતુ આપણને પરિણામ જે આપેલું છે પ્રમેયમાં એ બી છેદમાં ડી, બી સી છેદમાં ઈએફ, એસી છેદમાં ડીએફ, એનો આપણે ઉપયોગ કરીએ તો તેમજ એ બી છેદમાં ડીપી અને એસી છેદમાં ડીક્યુનો ઉપયોગ કરતા ઉપરના બંને પરિણામમાં એ બીના બીજું જે પરિણામ છે એ બી છેદમાં ડી, બી સીના છેદમાં ઈએફ અને એસીના છેદમાં ડીએફ, ત્યાં આપણે એ બી ને બી સીની જગ્યાએ ડીપી અને ડીક્યુ પણ મૂકી શકીએ. એટલે ટૂંકમાં પ્રથમ બે ગુણોત્તર બંને જે ગુણોત્તરો આપણે લીધા છે બીજી ને ત્રીજી લાઇનમાં જે લખેલા છે એમાં એ બી ને બી સી ડીપી ને ડીક્યુ સાથે સરખા છે, એટલે પહેલા બે ગુણ એટલે ત્રીજો ગુણોત્તર પીક્યુ છેદમાં ઈએફ બરાબર એસી છેદમાં ડીએફ થાય. પરંતુ એટલે એ બી બરાબર ડીપી અને એસી છેદમાં ડીક્યુનો ઉપયોગ કરતા આપણને આ ડીપી છેદમાં ડીઈ, ડીક્યુ છેદમાં ડીએફ બરાબર બી સી છેદમાં ઈએફ પરિણામ મળે. તો પરિણામ બે અને ત્રણ પરથી આપણને બેમાં પરિણામમાં જે ગુણોત્તર છે એના ઉપરથી અને ત્રણ પરિણામના ઉપરથી આપણને બી સી બરાબર પીક્યુ મળે. આમ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ હવે એ ડીપી ક્યુ છે એકરૂપ થાય. શા માટે કે એ બી છે એ ડીપી સાથે સરખું લીધું છે, એસી છે એ ડીક્યુ સાથે સરખું લીધું છે, તો ત્રીજી જે જોડ છે પણ અને પીક્યુ પણ આપણે સમાન બતાવી એટલે એ બંને ત્રિકોણ એકરૂપ થાય. એકરૂપ થાય એટલે એ છે એ ડી ખૂણા સાથે સમાન થાય, બી છે એ પી સાથે સમાન થાય અને સી છે ઈ ક્યુ સાથે સમાન થાય. આથી એ ડી એ છે એ ડી, કારણ કે પી છે ઈ સાથે સમાન થાય, ક્યુ છે એ એફ સાથે સમાન છે, એટલે એ પછી ડી સાથે સમાન થાય, બી ઈ સાથે સમાન થાય અને સી એફ સાથે સમાન થાય. હવે અત્યાર સુધી આપણે જે શરતો જોઈ એમાં ખૂ ખૂ બા 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 અને હવે જે શરત જોવાની છે એ બાખુબા શરત. એક ત્રિકોણની એકરૂપતા માટે બાખુબા પૂર્વધારણા આવતી હતી, અહીંયા બાખુબા પ્રમેયની વાત છે. જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય ને આ ખૂણા બે બાજુઓને અંતર્ગત હોય, તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. એટલે બાજુ ખૂણો બાજુ ખૂણો છે એ અંતર્ગત છે અને બે બાજુનો ગુણોત્તર સમાન હોય અને એને અંતર્ગત જે ખૂણો છે એ સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે એમ આપણે કહેવાનું છે. હવે સાબિતી માટે ફરી વખત પાછું જે અગાઉના બે પ્રમેયમાં આપણે રચનાનો ઉપયોગ કર્યો છે એ જ એ બી છેદમાં ડી આપણને ગુણોત્તર અને એ સી છેદમાં ડીએફ આપેલો છે એ લેસ ધેન વન લેવાનો છે. એ અને ડી આપણે ખૂણા સમાન લીધા છે અંતર્ગત, એ પરિણામ લઈને સાબિત કરી શકાય. ડીપી બરાબર એ બી અને ડીક્યુ બરાબર એ સી આપણે લેવાનું છે અને પીક્યુ જોડવાનું છે. હવે પીક્યુ સમાંતર ઈએફ અને એ બી સી ત્રિકોણ એકરૂપ ડીપી ક્યુ બાખુબા પૂર્વધારણા. પીક્યુ સમાંતર ઈએફ શા માટે એ આપણે જોઈએ. અહીં એ ખૂણો છે એ ડી ખૂણા સાથે સરખો આપેલો છે અને ડીપી બરાબર આપણે એ બી લીધેલું છે, એસી બરાબર ડીક્યુ લીધેલું છે, એટલે બંનેમાં
बाखूबा पुरवठाना आधार ए बी डीपी साथ सामन है, एसी डीक्यू साथ सामन है, वच्चेना अंतर्गत खूणों ए ने डी ए पण सामन है। बाजू खूणों बाजू पूर्वधारणा प्रमाण बने त्रिकोणों सामन थाय एटले के एकरूप थाय, एकरूप थाय एटले एना खूणा सरखा थाय। अहीं ए बी सी त्रिकोण ने डीपी क्यू एकरूप आपणे कहीए तो बी खूणो पी साथे सी खूणो क्यू साथे सरखो थाय, अने एटला माटे बी खूणो ए एकरूप डी, खूणो बी एकरूप पी, अने खूणो सी एकरूप क्यू थाय। परंतु ए खूणो छे ए डी खूणा साथे हवे समांतर होवाथी आपणे बी ने पी खूणो पी अने ई सरखा थाय, खूणो क्यू ने एफ सरखा थाय, एटले पी बी छे ई पी साथे सरखो, बी ई साथे सरखो, एटले बी ई साथे सरखो थाय, सी एफ साथे सरखो थाय, एटले के त्रण खूणानी जोड़ छे ए समान थाय। अने त्रीजी जे जोड़ छे ए पण आपणे गुणोत्तरमां समान थशे, एटले खू 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 प्रमेय प्रमाणे ए समरूप थशे। एटले के आपणे आ त्रण जे चार आम तो चार खू 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 शरत खू खू बा 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 अने छेले आपणे जे बाखू बा आ शरतो प्रमाणे त्रिकोणो छे ए समरूप थाय।